श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। गुरुहरि प्रमुख स्वामी महाराज नी जय। गुरुहरि प्रमुख स्वामी महाराज नी जय। सौ हरि भक्तों ने जय स्वामी नारायण। आज आपने अक्षर पुरुषोत्तम सिद्धांत विषय विमर्श करवाना छे। बे वस्तु जानवा माटे प्रयत्न करीशु। एक, अक्षर पुरुषोत्तम सिद्धांत वैदिक सनातन सिद्धांत छे। अने बीजू, प्रगट गुरुहरि प्रमुख स्वामी महाराज अक्षर पुरुषोत्तम सिद्धांतनु मूर्तिमान स्वरूप छे। आ बे वस्तु पर आपने विचार विमर्श करीशु। एक वातनी स्पष्टता करिए, जे सिद्धांतनी वात शास्त्रों द्वारा प्रतिपादित थई छे, जेनी आजे आपणे वातो करीशु, हकीकतमां ए सिद्धांतने आपणे सौ जीवी रह्या छीए, एटले ए वात नवी नथी। सिद्धांत नवो नथी, खाली ए सिद्धांतो शास्त्रोमां क्यां छे एनी माहिती हुं तमने आपवानो छुं। सारी बाबत ए छे के सिद्धांतने आपणे वरेला छीए અને આપણા લોહીમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, આપણે જીવીએ છીએ। અને એમાં એક ખાસ કરીને આપણા માટે આનંદની વાત શું છે કે અમારા માટે સોરી કે લંડન મંડળ છે ને એ ગોકુળિયું ગામ ગણાય છે। ગોકુળિયું ગામ છે પ્રેમી ભક્તો, પ્રમુખ સ્વામી મહારાજનું નામ પડે એટલે ન્યોછાવર થઈ જાય એવા ભક્તો લંડનમાં છે। બાપાએ તો પ્રમાણપત્ર લંડન માટે લખ્યું છે કે મારા હરિભક્તો વેચાઈ જશે પણ મંદિર પૂરું થશે। એટલે આ વાત જે કરવાની છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની, એ હવે મારે ફક્ત તમને એના કેટલાક શાસ્ત્રના પ્રમાણો બતાવવાના છે। જે સિદ્ધાંતને આપણે જીવીએ છીએ, જે સિદ્ધાંત આપણા લોહીમાં છે, જે આપણા પરિવારમાં છે, એ સિદ્ધાંત વિશે આપણને કેટલું ગૌરવ થવું જોઈએ એટલે આજે આપણે થોડો વિમર્શ કરીશું। પહેલી વાત હતી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વૈદિક સનાતન સિદ્ધાંત છે। વૈદિક એટલે વેદો દ્વારા પ્રતિપાદિત, જે સિદ્ધાંતનું પ્રતિપાદન વેદ ઉપનિષદ વગેરે શાસ્ત્રોએ કરેલું છે એવો આ સિદ્ધાંત છે। વૈદિક શબ્દ એટલા માટે કહેવો પડે છે કે ભારત વર્ષથી એક પ્રાચીન પરંપરા છે કે જેમાં કોઈ પણ સિદ્ધાંતની વાત કરવામાં આવે તો એનો આધાર આપણા મૂળભૂત ગ્રંથો વેદ ઉપનિષદ વગેરે હોવા જોઈએ। જો કોઈ શાસ્ત્રનું પ્રમાણ લીધા વગર વાત કરે તો એને અશાસ્ત્રીય વાત ગણવામાં આવે છે, એને પ્રમાણભૂત માનવામાં નથી આવતો। મહારાજે જે સિદ્ધાંત આપ્યો વચનામૃતમાં, આપણને જે વાતો સમજાવીમાં વારંવાર મહારાજ શાસ્ત્રોનું વર્ણન કરે છે। મહારાજ એમ પણ કહે છે કે વેદ ઉપનિષદ ઇતિહાસ પુરાણ ઇત્યાદિ જે શાસ્ત્ર, એમાં એમ જ લખ્યું છે જે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે। આવા વાક્યો ઘણા વચનામૃતમાં જોશો કે મહારાજ સર્વશાસ્ત્રનું સાર કાઢતા હોય એ રીતે આપણને વાત કરે છે। દાખલા તરીકે મધ્યનું 28મું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાને એવી રીતે વાત કરી કે આજે અમે વાર્તા કરીએ છીએ કેવી છે, તો આ પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જે કાંઈ શબ્દ માત્ર છે એનું સાર કાઢીને અમે આ વાત કરીએ છીએ, તે પરમ સિદ્ધાંત છે અને સારનું પણ સાર છે।
એટલે આનો અર્થ શું થયો કે જે વાત વચનામૃતમાં થઈ છે એ સર્વશાસ્ત્રનો સાર છે. મહારાજે ત્યાં શબ્દ પ્રયોગ એવો કર્યો છે કે પૃથ્વીને વિશે શબ્દ માત્ર, પૃથ્વી શબ્દ વાપર્યો છે. પૃથ્વી ખાલી ભારત નહીં, મહારાજ એમ નથી કહેતા કે ભારત વર્ષના જે શાસ્ત્રો છે એનો સાર કાઢો છો. મહારાજે એવો શબ્દ વાપર્યો પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે શબ્દ માત્ર. તો પૃથ્વીમાં તો અમેરિકા પણ આવી જાય, ઇંગ્લેન્ડ પણ આવી જાય, અફઘાનિસ્તાન પણ આવી જાય, પાકિસ્તાન પણ આવી જાય. આ પૃથ્વી ઉપર જ્યાં પણ મોક્ષ માટેની કંઈક વાત થતી હોય તો મહારાજ એનો સાર કાઢીને આપણને વચનામૃતમાં આપે છે. એ સાર એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, વૈદિક સનાતન સિદ્ધાંત, વેદો દ્વારા પ્રતિપાદિત એટલે વૈદિક. સનાતન એટલે શું? નિત્ય, કોઈ સમયમાં બન્યો હોય એવો નહીં, અમુક સમય સુધી ટકે એવો પણ નહીં, એને સિદ્ધાંત ન કહેવાય. નિત્ય એટલે, સનાતન એટલે નિત્ય, જેને સમય સાથે કોઈ લેવા દેવા નથી, જે સમયાતીત છે, જે કાયમ માટે ટકી શકે છે એને સિદ્ધાંત કહેવામાં આવે છે. સમય સાથે એટલે શું? દાખલા તરીકે આ દુનિયામાં છે ને લોકો ઘણી બધી વાત કરતા હોય છે, પોતપોતાના મનની અંદર જે વિચારો આવે અથવા તો કંઈક દુનિયાની અંદર એવી ઘટનાઓ બને એના આધારે તારણ કાઢે અને પછી એમ છે કે મારો સિદ્ધાંત આવો છે. શબ્દ પ્રયોગ એવો કરશે કે મને એમ લાગે છે કે આમ આમ હોવું જોઈએ, એને લાગ્યું કહેવાય. હા, એવી જે વસ્તુઓ હોય જે વ્યક્તિઓ અમુક સમય પૂરતા પોતાના અનુભવોના આધારે કંઈક તારણ કાઢે તો કૃપા કરીને તમે એને સિદ્ધાંત નહીં સમજી લેતા. હા, એને તારણ કેજો એ સારું હોઈ શકે, એ બૌદ્ધિક હોઈ શકે, એને સિદ્ધાંત ન કહેવાય. એને શું કહેવાય ખબર છે? એને વિચારધારા કહેવાય. મને આવું લાગે છે. ભાઈ તને લાગે છે તો બહુ સારી વાત છે, જય સ્વામિનારાયણ. એને લાગતું હોય એટલે મને લાગવું જોઈએ. આ બધું કેવું છે કે માણસો પોતાના બુદ્ધિના પ્રયોગો કરતા હોય અને દુનિયાના આધારે એ લોકો તારણ કાઢે અને સનાતન બનાવવા પ્રયત્ન કરે એ શક્ય નથી. એને વિચારધારા કહેવાય, એને મત મતાંતર કહેવાય, એનો મત છે એમ કહેવાય. આપણે તો સિદ્ધાંતની વાત કરીએ છીએ. સિદ્ધાંતો હંમેશા સનાતન હોય છે, અમુક સમયમાં બને એટલે એને સિદ્ધાંત કહેવાય જ નહીં. પેલી સીધી લીટીની વાત છે. પ્રમુખ અરે સ્વામિનારાયણ ભગવાને જે વેદોમાં પ્રતિપાદિત વાતો હતી, જે સિદ્ધાંત સનાતન હતા, એ આપણને ફરીથી સમજાવ્યા. એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા એટલે એમને ખ્યાલ હોય એટલે એમણે આપણને સમજાવ્યા. સિદ્ધાંતો હંમેશા સનાતન હોય છે, એને બનાવવામાં આવતા નથી. જે બનાવવામાં આવે એને સિદ્ધાંત કહેવાય નહીં, એને વિચારધારા કહેવાય. એક દાખલો લઈને સમજીએ. સ્કૂલની અંદર એક સિદ્ધાંત ભણાવવામાં આવે છે, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, ગ્રેવિટી કહીએ છીએ. હવે જેવો આ શબ્દ હું બોલ્યો ને ગ્રેવિટી કે ગુરુત્વાકર્ષણ, એટલે તરત તમારા મનની અંદર એક ભય આવી ગયા. બરાબર છે એ ભાઈ, બરાબર છે. તમારા મનમાં જે યાદ કરો છો ને તમે, આપણે એની જ વાત કરવી છે. એટલો તો હું અંતર્યામી થઈ ગયો છું. તમારા મનમાં જે છે, દુનિયામાં આવું જ ચાલતું હોય છે. પછી અંતર્યામી માને કે ખબર કેવી રીતે પડી, આપણે વાત તો થઈ નથી ને. હવે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને બનાવ્યો, વિચાર કરવાની જરૂર છે. ભલે એનું નામ લાગે છે, એ સિદ્ધાંત એને બનાવ્યો? જો બનાવ્યો હોય ને તો એને સિદ્ધાંત ન કહેવાય, એવી આપણે પહેલા વાત કરી હતી. સિદ્ધાંતો બનતા નથી, એ કારખાનામાં ન થાય. સિદ્ધાંતો વસ્તુઓ બને, સિદ્ધાંતો ન બને. સિદ્ધાંતો જીવવામાં આવે છે, સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે, સિદ્ધાંતો સમજવામાં આવે છે, વધારે સારી રીતે સમજવામાં આવે છે, સમજાવવામાં આવે છે, બધું જ સાચું, બનાવવામાં આવતા નથી.
जो सिद्धांत बनावामां आवे तो गुरुत्वाकर्षणनी वात करी, ग्रेविटीनी वात करी, जो न्यूटने ए सिद्धांत बनाव्यो होत तो शुं थात? तो न्यूटन भाई पोते जाहेरात करे अमुक सालमां ए सिद्धांत नहीं के हवे हूँ आ सिद्धांत बनावू छू एम दुनिया में जाहेरात थाय पछी सफरजन पड़वानी शुरुआत थाय। सिद्धांत तो सनातन छे, न्यूटन सिद्धांत बनावी ना सके ए समझी सके, हाँ थोड़ू वधारे समझो एम कहवाय। एनो अर्थ एवो पण नथी के बीजा लोको नथा समझता, बीजा पण समझता था, आ कदाच एम पण होय, दुनिया छे ने आ तो एना करता पण वधारे समझता होय पण बोलवानो स्वभाव ना होय। हा ए समझो ए वक्ते घणा समझता था, ओछा वत्ता अंशनी अंदर, एटले तो लोको घर बांधता था, એટલે તો લોકો પવન આવે એટલે ઝાડથી દૂર જતા રહેતા હતા, ખબર છે કે વસ્તુ ઉપરથી નીચે પડે છે। માણસો સમજતા હતા એટલું જ નહીં, પશુઓને પણ ગુરુત્વાકર્ષણના નિયમની ખબર હતી એમ કહી શકો તમે, એને ગ્રેવિટીની ખબર પડે। તમે પ્રયત્ન કરજો, કોઈ કૂતરા સામે આમ પથરો ઉગામશો ને, પરદેશમાં એવું ઓછું હોય છે, હું દેશની રીતે વાત કરું છું કારણ કે અહીંયા તો કૂતરાય કેસ કરે કદાચ, મારી સામે પથરો ઉગામે, પણ તમે પથરો ઉગામો તો કૂતરો ભાગી જાય છે, એને ખબર છે કે આ પડે ને તો ભાગે। ન્યૂટન વધારે સમજ્યો અને લોકોને એને સમજાવ્યું, બહુ ઉપયોગમાં આવ્યો છે, એની પણ ના નથી। સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય છે, વધારે ઉપયોગ કરી શકાય છે, સમજી શકાય છે, સમજાવી શકાય છે, બનાવી શકાતા નથી। આટલી વાત આપણે કરવી હતી। અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, એ સનાતન વસ્તુ છે, એ કોઈએ બનાવેલી નથી। અને એટલે જ આપણી સંસ્થાનું નામ છે બીએપીએસ, આપણે કહીએ છીએ એમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ એવો શબ્દ છે। એ શબ્દ એટલા માટે છે કે બતાવે છે કે આ સંસ્થા સિદ્ધાંતને વરેલી છે, જે સનાતન છે। અક્ષર પુરુષોત્તમ એ સિદ્ધાંત માટેનો શબ્દ છે। નામ તો દરેકનું હોય છે, કોઈ પણ સંસ્થા એટલે નામ તો હોવું જોઈએ। એક સામાન્ય દુકાન હોય ને તો એનાય નામ હોય છે, ઘણી વાર તો એવું જોવા મળશે પાટિયું મોટું હોય ને દુકાન નાની હોય, અમુક જગ્યા એવું દેશમાં મળે પાટિયું છે ને દુકાન ન હોય, ખબર તમને, દુકાન બીજે હોય, પાટિયું જ્યાં જગ્યા હોય ને ત્યાં મૂકી હોય। નામ તો બધાને છે, નાની દુકાનને પણ નામ હોય, પાનના ગલ્લાને નામ હોય, હોટલને નામ હોય, તમે જોવા જાઓ તો રામ ભરોસે હિન્દુ હોટેલ આવું નામ હોય એનું, રામ ભરોસે એટલા માટે કે એમાં શું બનાવ્યું છે એ ભગવાન ભરોસે જ થતું હોય, વઘાર શેનો કર્યો ભગવાન ભર્યો છે, કયા ચમચાથી હલાવ્યું ભગવાન ભર્યો છે હોય, અને ઓલા ખાય પછી શું થાય એ પણ ભગવાન ભર્યો છે, ચાલતું હોય બધું, નથી બીમાર પડતા લોકો, આ બીમારીની ખબર નથી। નામ તો દરેકને છે। બીએપીએસમાં જે અક્ષર પુરુષોત્તમ શબ્દ વપરાય છે એ અક્ષર પુરુષોત્તમ શબ્દ એમ બતાવે છે કે આ સિદ્ધાંત અને આ સંસ્થા એક સનાતન સિદ્ધાંતને વરેલી છે। અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, એક નિર્ણિત કાલાતીત સમયાતીત આપણે એને કહીએ એવી વસ્તુ છે। અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું આ સનાતન વાતો છે, જે આપણને કૃપાએ કરીને મહારાજે વચનામૃતમાં સમજાવી છે। બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એને મૂર્તિમાન કરીને આપણને સમજાવી, અને પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી અત્યારે આપણા સૌના જીવમાં એ સિદ્ધાંત બેઠો છે। આપણે જોઈએ કે શાસ્ત્રોમાં આ વાત કઈ રીતે છે, ગૌરવ વધારવાની વાત આપણે શરૂઆતમાં કરી ને આપણું ગૌરવ વધશે, એમ સમજો ભાઈઓ તમે કે 10 ઉપનિષદ ભારત વર્ષમાં પ્રસિદ્ધ છે, જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ચાર વેદોની અંદર ઘણા બધા ઉપનિષદો છે, 108 વધારે ઉપનિષદો છે, પરંતુ એમાં 10 ઉપનિષદો દરેક સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે। એના નામ એ પ્રમાણે છે, એક શ્લોકમાં એના નામ ગૂંથવામાં આવ્યા છે, ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય ચિત્તિરિહી ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશ। 10 ઉપનિષદના નામ ઈશાવાસ્ય ઉપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ,
मुंडक उपनिषद, मांडुक्य उपनिषद, तैतरीय उपनिषद, ऐतरीय उपनिषद, छांदोग्य उपनिषद अने बृहदारण्यक उपनिषद। आ दस उपनिषद माथी एक पण उपनिषद एवं नथी कि जेमा अक्षय पुरुषोत्तम सिद्धांत न आवतो होय। हवे आ वात सांभळी एटले शुं थाय आपणा मननी अंदर, घणी वार केवुं छे के आपणे अक्षय पुरुषोत्तम संस्थामां छीए अने दररोज आ वात सांभळीए छीए એટલે ઘણી વાર એમ પણ લાગે કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણે બનાવ્યો છે, એવું નથી। અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આ દસ ઉપનિષદોમાં છે, પણ આપણે એટલો બધો એનો ઉપયોગ કર્યો છે ને એ આપણો થઈ ગયો છે, સમજાયું ને? આપણે રોજ એની, આપણે વેદની વાત રોજ કરીએ છીએ, આપણે ઉપનિષદોની વાત રોજ કરીએ છીએ, એટલી બધી કરીએ છીએ ને કે લોકોને એમ લાગે છે કે આ અક્ષર પુરુષોત્તમ વાળા ઘણા એમ કે છે આપણને। दस उपनिषद में एक पण एवं नहीं कि जेमा अक्षर पुरुषोत्तम सिद्धांत की बात न हो। कोई ने आ वाक्य में शंका जाए, आ बात मैं हमड़ा करी, एमा कोई ने शंका जाए तो एनो उपाय शू है खबर है कि आ बात साची के खोटी कोई ने तपास करो हो तो एमा शू करवू पड़े ने? तो जाते तपास करवी पड़े, जाते तपास करवा माटे ने शू करवू पड़े? कारण के आ शास्त्रो बधा संस्कृत में है तो एने संस्कृत भणवू पड़े, अने संस्कृत व्यवस्थित भणवू पड़े, एने पंदर वर्ष थाय। धारो के अत्यारे शंका कोई साठ वर्ष वाला थी हो आमाथी कोई ने, अने एने थाय कि हूँ जाते तपास करूँ, तो एने जाते संस्कृत भणवानू पंदर वर्ष एटले सीधा पंचोतेर वर्ष न थाय। अने जेम जेम भणो ने अरुण कुमार, एम आयुष्य ओछू थतुं जाय, खबर है? बुद्धि जेम जेम वपराय एम उमर घटती जाए। પછી એને વેદાંત ભણવાનું, અને પછી જોવે પછી આમાં તો વાત સાચી છે, પછી હા પાડવી। તો આમાં સેલ્લો કહ્યું આજે હા પાડવી છે કે પછી પચીસ વર્ષ પછી પાડવી છે? મહારાજે વચનાવર્તમાં લખ્યું છે કે વેદાદિ સકર શાસ્ત્રનો સાર એટલે આપણે માની લેવાનું એને। હવે મહારાજના વચનમાં શંકા ન કરાય, મહારાજ વચનાવર્તમાં બોલ્યા છે। હા, એમાં આપણે તપાસ કરાય, જેમ આપણે બાપાની આજ્ઞાથી બધા સંતો ભણે છે ને કર્યું, તો દેખાય છે કે મહારાજે જે કહ્યું ને એમ જ છે। વચનામૃતની અંદર જો ફૂટનોટ મૂકવામાં આવે કે આ વાત કેટલા શાસ્ત્રોમાં છે, અને એને જો ફૂટનોટ મૂકવામાં આવે તો શું પરિસ્થિતિ થાય ખબર છે? એક એક વચનામૃતની નીચે દસે દસ ઉપનિષદ આખે આખા લખવા પડે, આખી ભગવદ્ ગીતા નીચે એક ફૂટનોટમાં આવે, એક વચનાથની ફૂટનોટમાં। બીજા વચનાર્થની નોંધ કરો તો ફૂટનોટમાં બધા જ શાસ્ત્રો નીચે લખવા પડે, કારણ કે મહારાજ શું કહે છે? વેદાદિ સકળ શાસ્ત્રોનો સાર મૂકીએ છીએ, આ વાત આપણને મળી છે દસ ઉપનિષદમાંથી। આજે આપણે કેટલીક વાતો કરીએ। મુંડક નામનું ઉપનિષદ છે, મુંડક એટલે મસ્તક। દસે દસ ઉપનિષદમાં મૂર્ધન્ય મસ્તક સમાન ઉપનિષદ છે મુંડક ઉપનિષદ। એ મુંડક ઉપનિષદનો મુખ્ય વિષય છે બ્રહ્મવિદ્યા। બ્રહ્મા દેવાનામ પ્રથમ સંભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગુપ્તા સ બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ। પેલો મંત્ર છે। ભગવાને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી, પછી આ સૃષ્ટિને યોગ્ય બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, બ્રહ્મા દેવાનામ પ્રથમ સંભૂવ। પછી ભગવાને શું કર્યું? એ બ્રહ્માજીના હૃદયમાં બ્રહ્મ વિદ્યાની પ્રેરણા કરી। બ્રહ્મ વિદ્યા નામનો શબ્દ પહેલા જ મંત્રમાં આવ્યો, એના વિષયની જાહેરાત કરે છે। એ બ્રહ્મ વિદ્યા કેવી છે તો એના માટે એક શબ્દ બીજો વપરાયો, સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠાન। દરેક વિદ્યાઓના આધાર સમી આ બ્રહ્મ વિદ્યા હતી, દરેક વિદ્યાઓ જેમાં સમાઈ જાય એવી આ બ્રહ્મ વિદ્યા હતી। પછી બ્રહ્માજીએ શું કર્યું? આ પ્રેરણાથી પ્રાપ્ત થયેલી બ્રહ્મ વિદ્યા એમને પોતાના જ્યેષ્ઠ પુત્ર એટલે કે પોતાના મોટા દીકરાને આ વાત સમજાવી। પરંપરામાં એ વાત ચાલી, એ પરંપરામાં શૌનકો હવે મહાશાલોંગીર સંવિધિવદ ઉપસન્ન પપ્રચ્છ। શૌનક નામનો એક શિષ્ય છે જેની પાસે બહુ જ મોટી યજ્ઞશાળા છે, એમણે અંગીરા નામના ગુરુની શરણાગતિ લીધી, વિધિવત ઉપસન્ન, વિધિ પ્રમાણે શરણાગત થયો। પછી શું કર્યું?
પપ્રચ્છ, એને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન ત્યાં મૂકવામાં આવ્યો, કસ્મિનનો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતીતિ. કસ્મિનનો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતીતિ. હે ગુરુદેવ, છે એવી કોઈ વિદ્યા કે જે એક જ વિદ્યાને જાણી લઈએ અને બધા જ વિષયોનું જ્ઞાન થઈ જાય? આ તો પ્રશ્ન જ કેવો છે. આજે તો કોઈ એને એમ કહી દે આ પ્રશ્ન અત્યારે પૂછવામાં આવે તો મારી જેવો જવાબ આપે કે ભલા માણસ એકમાં કઈ બધું જ્ઞાન થતું હશે, મૂરખ જેવો પ્રશ્ન પૂછે છે. ના, એવું નથી. અંગિરાએ જે જવાબ આપ્યો કે હામાં જવાબ છે, હા છે એવી વિદ્યા કે જેને તમે જાણી લો તો બધા જ વિષયોનું જ્ઞાન થાય. પણ એ સમજાવવાની રીત બહુ સરસ છે એમની. એમણે કહ્યું કે જો આ દુનિયામાં બે પ્રકારની વિદ્યા છે, દ્વે વિદ્યે વેદિતવ્ય, બે વિદ્યાઓ જાણવી જોઈએ, પરાચૈવ અપરાચ, એક પરા છે અને બીજી અપરા. ઇતિહસ્મ બ્રહ્મવિદો વદંતી, આ હું નથી કહેતો, બ્રહ્મજ્ઞાનીઓ કહે છે. પરા અને અપરા, બ્રહ્મવિદ્યા આ ઉપનિષદનો મુખ્ય વિષય ચાલે છે, એના માટે પરાવિદ્યા એવો શબ્દ હવે નવો શરૂ થયો. પણ પરાની બાજુમાં બીજો શબ્દ કયો આવ્યો? અપરા. બે પ્રકારની વિદ્યા એટલે કઈ? એક શ્રેષ્ઠ અને એક કનિષ્ઠ. વિદ્યાના વિભાજન જુઓ, જે બે વિદ્યાઓ જુદી પાડી એના વિષયોના આધારે નહીં, એની ફેકલ્ટીના આધારે નહીં, પણ એની ગુણવત્તાના આધારે, ક્વોલિટીના આધારે. બે પ્રકારની વિદ્યા, એક શ્રેષ્ઠ છે અને એક કનિષ્ઠ છે. એમ નહીં બે પ્રકારની વિદ્યા, એક એન્જિનિયરિંગ છે અને એક મેડિકલ છે, એમ નહીં, એ જેટલી હોય એટલી, પણ એક શ્રેષ્ઠ કક્ષાની છે, એક કનિષ્ઠ છે. અને શ્રેષ્ઠ અને કનિષ્ઠ એમ કહીને પછી હવે નિરૂપણ કરવાની શરૂઆત કરે છે. તો પેલા કનિષ્ઠ બતાવે, કનિષ્ઠ એટલે નીચા પ્રકારની, જે વિદ્યા આપણને એટલું બધું ફળ ન આપી શકે એવી. તો એ નીચા પ્રકારની ક્ષુલ્લક ક્ષુદ્ર વિદ્યા કઈ? અપરા વિદ્યા જેને કહ્યું છે, એની ગણતરી જે કરાવી છે ને બહુ જ આશ્ચર્ય થાય એવું છે. એ જે લિસ્ટ મૂક્યું છે કે કનિષ્ઠ વિદ્યા કઈ, તત્રાપરા. હવે હું તને કનિષ્ઠ, નીચા પ્રકારની ક્ષુલ્લક ક્ષુદ્ર વિદ્યાની વાત કરું છું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદો, થર્વણવેદ, ચાર વેદનું જ્ઞાન હોય ને તો પણ એ નીચી કક્ષાનું છે. આ તો કેવી વાત, ચાર વેદ જાણતો હોય? હા, ઉપનિષદ કહે છે એવું. એટલું જ નહીં, એ ચાર વેદને જાણવા માટે બીજી છ વિદ્યાઓ છે. એ જે જાણે પછી એને વેદના વાક્યો સમજાય. એ છ વિદ્યાઓ એવી છે કે એક એક વિદ્યા બાર બાર વર્ષ લગાડે એવી છે, વ્યવસ્થિત ભણતો હોય તો. શિક્ષા કલ્પો વ્યાકરણમ નિરુક્તમ છંદો જ્યોતિષમિતિ. શિક્ષા, વેદો બોલતા શીખવાડે. કલ્પ, યજ્ઞ યાગાદિનું નિરૂપણ હોય. વ્યાકરણમ, શબ્દો કઈ રીતે બને છે. નિરુક્તમ, વૈદિક ડિક્શનરી, શબ્દના અર્થો શું થાય. છંદ એટલે કે વેદના મંત્રોનું વિભાજન, અક્ષરોનું કઈ રીતે કરવું. અને જ્યોતિષ, કયું કર્મ ક્યારે કરવું. હવે જ્યોતિષ શબ્દ સાંભળો એટલે આપણા બધાના મનમાં ઈચ્છા એમ થાય કે સ્વામી આની ઉપર જ વાત કરે તો સારું, એક કામમાં તો આવે. બાકી આ બધા મંત્રો બોલે છે, બેઠા બેઠા સાંભળીએ છીએ, તો સાંભળો તો ખરા. તમે સાંભળીને કાન પવિત્ર કરો, હું બોલીને મુખ પવિત્ર કરું છું. ઉપનિષદ એમ કહે છે કે ચાર વેદને વ્યવસ્થિત જાણતો હોય અને છ અંગને પણ જાણતો હોય, એનો અર્થ એવો નથી કે એ શ્રેષ્ઠ વિદ્યાને જાણે છે, એ કનિષ્ઠ છે. શું કેવું છે અહીંયા? કહેવાનું તાત્પર્ય એમ છે, માહિતી રૂપે પ્રાપ્ત થતું જ્ઞાન એને બ્રહ્મ વિદ્યા ન કહેવાય. માહિતી એટલે ઇન્ફોર્મેશન, આપણે એને જ્ઞાની સમજી લઈએ. આજે દુનિયામાં જ્ઞાની એટલે શું? ઘણાના પરિચયમાં આમ કહેવામાં આવે કે આ બહુ જ્ઞાની છે. કેમ? એને હિસ્ટ્રી પણ ખબર છે, એને ફિલોસોફી પણ ખબર છે. અને એવું નહીં, દુનિયાની અંદર જેટલી ફિલોસોફીઓ ચાલે છે ને એ બધી ખબર છે, એટલે આપણે એને જ્ઞાની તરીકેનું ટાઇટલ આપીએ. ઉપનિષદ ના પાડે છે એને જ્ઞાની ના કહેવાય. દુનિયામાં એવા ઘણા મળશે આપણને,
ઘણા માણસો બહુ જ ખબર હોય છે એ લોકોને, જાત જાતની ખબર હોય, તમે જે પૂછો ને એટલી બધી ખબર હોય. અહીંયા ઇંગ્લેન્ડમાં કે લંડનમાં રહેતો હોય પણ એને ખબર હોય કે આફ્રિકામાં નદીઓ કેટલી છે. અને જે આંકડો આપે ને એ સાચો હોય, પાછો ખોટો ન હોય. એટલું નહીં, એ નદીના નામ ખબર હોય એને વ્યવસ્થિત રીતે. જેમ આપણે જન્મંગલ નામનો પાઠ કરીએ ને એમ પાઠ કરી જાય, ઓમ કૃષ્ણાય નમઃ વગેરે વગેરે, એ પણ એને આવડતું હોય, ખોટું ન હોય, વ્યવસ્થિત હોય. નામ આવડતા એટલું જ નહીં, એ નદી ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂરી થાય છે, દરિયામાં જઈને ક્યાં મળે છે અથવા દરિયામાં નથી મળતી, વચ્ચે જ સુકાઈ જાય છે, એ પણ એને ખબર હોય. એ નદીની અંદર કઈ સિઝનમાં ક્યારે પાણી આવે છે એ પણ એને ખબર હોય, આફ્રિકામાં બેઠો હોય ઇંગ્લેન્ડમાં. એટલું નહીં, એક મિનિટની અંદર એ નદીમાંથી કેટલું પાણી પસાર થાય છે, કેટલા ક્યુબિક પાણી પસાર થાય છે એ પણ એને ખબર હોય. અને આપણને વાત કરીએ તો આપણે અવાક થઈ જઈએ કે શું જ્ઞાની માણસ છે. અને પછી આપણે એમને પૂછીએ કે તમે આટલી બધી આફ્રિકાની નદીઓની વાત કરો છો, તમે નદીમાં ક્યારે નાયા છો? એ કે તમે નદીની નાવાની વાત ક્યાં કરો છો, હું નાતો જ નથી. અનુભવ વગરનું જ્ઞાન એને માહિતી કહેવાય. ઉપનિષદ કહે છે કે એ નીચા પ્રકારની વિદ્યા છે. આવા કનિષ્ઠ વિદ્યાધરો, વિદ્યાધર એટલે આપણા શબ્દોમાં જેને જ્ઞાની કહીએ છીએ ને, કનિષ્ઠ જ્ઞાનીઓ જેમાં કોઈ એને અનુભવ નથી. તમે જોશો ને કે આજના વિશ્વવિદ્યાલયો એટલે યુનિવર્સિટીઓ આવા જ્ઞાનીઓથી ભરચક છે. જાત જાતનું જાણતા હોય, આખો દિવસ જાણ જાણ કરે, જાણ જાણ કરે. હમણાં એક નવો શબ્દ જાણવા મળ્યો છે પાછો, માહિતીના સાધનો માધ્યમો પહેલા બહુ થોડા હતા, પુસ્તકોથી પહેલા લોકો વાંચતા, હવે મીડિયા બહુ વધ્યું છે એટલે માધ્યમો વધી ગયા. તો મહારાજના વખતની અંદર આપણે જાણીએ છીએ કે ધરમપુરની અંદર એક આપણા સ્ત્રી હરિભક્ત હતા, કુશળ કુંવરબા, એમની મૂર્તિ મહારાજે ધારી અને પછી બધો પ્રસંગ જાણીએ છીએ ને. તો હમણાં એક કાર્યકરે નવા શબ્દનો પ્રયોગ કર્યો છે, અમેરિકામાં મને પહેલી વાર જાણવા મળ્યો, ગૂગલ કુંવરબા એક છે. તમે જે પૂછો ને એના જવાબ આપે, તમારે પસંદ કરી લેવાનું કે મારે આમાંથી શું જોવું છે. કોઈક વ્યક્તિથી પ્રભાવિત થઈએ છીએ કે આ તો બહુ સારા પ્રોફેસર છે, એટલે ભલા માણસ એ અપરા વિદ્યાનો જાણકાર છે. જે રીતે આપણે કોઈ અનુભવી પાસે માથું નમાવીએ, જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માથું નમતું હોય, કોઈ અનુભવી સંત પાસે માથું નમતું હોય, એ પરાવિદ્યાવાન છે. પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ પરાવિદ્યા છે, એ અનુભવવાળું જ્ઞાન છે. અનુભવ વગરના માણસો હોય એ લોકોની પાસે માથું નમી જાય તો કેવું લાગે, ઉપનિષદને કેવું લાગે. એટલે પેલા અપરાની વાત કરી કે ચાર વેદનો માહિતી સરસ એની પાસે હોય, એ કનિષ્ઠ છે. હવે જે આપણે વાત કરવી છે ને હવે આવે છે, અથ પરા. હે શૌનક, હવે હું તને પરાવિદ્યાની વાત કરું. પરા એટલે શ્રેષ્ઠ, જેની ઉપર કોઈ નથી, હવે જેને પામી જાય એટલે પછી કોઈ ચિંતા જ નથી, એવી વિદ્યાના નિરૂપણની શરૂઆત કરી. અને પહેલા જ આરંભમાં જે શબ્દ મૂક્યો છે ને એ આપણો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા એને કહેવાય કે જેનો આરંભ અક્ષર તત્વના અનુભવથી થાય છે, અનુભવથી. અધિગમ્યતે એટલે અનુભવ. ઉપનિષદના જ્ઞાન શબ્દનો અર્થ માહિતી નથી, ઉપનિષદના જ્ઞાન શબ્દનો અર્થ અનુભવ છે, રિયલાઇઝેશન છે. સાચા અર્થમાં થયેલા અનુભવોનો સંગ્રહ. જ્યારે અક્ષર તત્વને સાચી રીતે જાણે તો સમજવું પરાવિજ્ઞાનનો આરંભ થઈ ચૂક્યો, શરૂઆત થઈ. હવે જો બ્રહ્મ વિદ્યાની અંદર અક્ષર તત્વને જાણવું એમ શરૂઆત ઉપનિષદ કરે છે, એટલે વૈદિક સનાતન સિદ્ધાંત થયો. અક્ષરને જાણવાની વાત કરીએ એટલે તરત જ અક્ષર તત્વનું નિરૂપણ કરે છે, એ અક્ષર કેવું છે.
नित्यं विभुं सर्वगतं सुसूक्ष्मं तदव्ययं यद्भूत योनिं परिपश्यन्ति धीराः। ये नित्य छे, नित्यं विभुं ये सर्व समर्थ छे, बद्दुष करवा समर्थ छे, अक्षर निवाच्या। सुसूक्ष्मं ये सूक्ष्म करता पण सूक्ष्म छे, सर्वगतं दरेक मां व्यापीने रहेलुं छे, अंतर्यामी शक्तिए करीने। तद अव्ययम एनो क्यारे नाश थतो नथी। यत भूत योनिम परिपश्यंती धीरा, धीर पुरुषो एने जोई पण शके छे। हा, धीरज राखवी पड़े, अक्षर ने जोवा माटे, एने समझवा माटे, एने अनुभववा माटे धीरज राखवी पड़े। जे आवा धीरजवान श्रद्धाळु पुरुषो छे एने जोई शके छे ए वात करी। हवे अक्षर केवू छे, समग्र सृष्टिनु कारण उपनिषद कहे छे। यथोर्णनाभि सृजते गृह्णते च, पेलो दाखलो आपे छे, उर्णनाभि एटले करोड़ियो, स्पाइडर कहे छे ने, यथोर्णनाभि सृजते के जाळ उत्पन्न करे, अने गृह्णते च इच्छा थाय तो पाछी आखी आखी जाळ गळी जाय। तथा अक्षरात संभवती ह विश्वम, एवी रीते अक्षर माथी अनंत कोटी ब्रह्मांड रूप सृष्टि नी उत्पत्ति थाय छे। मुंडक उपनिषद। आ वात मित्रों एटले समझवानी जरूर छे, ज्यारे प्रमुख साई महाराज ना दर्शन करिए ने, त्यारे एम याद करो कि उपनिषदों में जे अक्षर नो महिमा गायो छे ए आ छे। ए समझवा माटे आ बधी वात करीए छे। यथोर्णनाभि सुजते गृह्णते छे, एक दाखलो, जेम करोड़ियो पोतानी लाड माथी जाळ उत्पन्न करे फरी गड़ी जाए, एम अक्षर माथी अनंत कोटी ब्रह्मांड नी उत्पत्ति। बीजो दाखलो, यथा पृथिव्याम औषधय संभवंती, जेम पृथ्वी ना तड़ उपर वनस्पतियों औषधियों उगे छे, तथा अक्षरात संभवती हविश्वम, एम अक्षर ब्रह्म माथी अनंत कोटी ब्रह्मांडो उगी निकले छे। दाखला तो जुओ केटला सरस छे। त्रीजो दाखलो मनुष्य नो आप्यो, यथा सतः पुरुषात केश लोमानी, जेम मनुष्यना शरीर उपर केश एटले के वाळ अने रोम एटले रुवाड़ा उगी निकले छे, तथा अक्षरात संभवती हविश्वम, एम अक्षर माथी अनंत कोटी ब्रह्मांड रूप सृष्टि उत्पन्न थाय छे। हवे आ वात उपनिषद मां करी छे। घणा ने छे ने अक्षर ब्रह्म नो महिमा गई ने तो गमे नहीं, घणा आपने एवं कहे कि तमे अक्षर पुरुषोत्तम वाले छे ने अक्षर नी वात बहु कर करो, तो कई वांधो नहीं, जाओ उपनिषद माथी काढ़ी नाखो। काढ़ी सके कोई? हमणा हस्तप्रत जोई बे वर्ष पहला, मैं साढ़ा 500 वर्ष जूनी छे मुंडक उपनिषद, 550 वर्ष जूनी, एमा आ मंत्र छे, कोण काढ़ी सके? हूँ वैदिक सनातन सिद्धांत की तमने बात करू छू। अक्षर नो आटलो बधो महिमा गायो तो आपने थाय तो पुरुषोत्तम नी वात शू छे? हवे अनंत कोटी ब्रह्मांड नी उत्पत्ति अक्षर माथी, भगवान माटे कई राख्यु के नहीं? तो उपनिषद ने पूछो ने, तो उपनिषद शू कहे? राख्यु छे, घणू राख्यु छे, पण एने झाझा शब्दों में कहेवानी जरूर नथी। भगवान नो महिमा गावो होय ने तो एक ज वाक्य बोलवानुं, अक्षरात परतः परः, आवा अक्षर थी जे पर ए पुरुषोत्तम। जेटलो महिमा गईए भाईओ ए बधो ज महिमा समाय जाय छे अक्षर मां। तो पुरुषोत्तम नारायण नो महिमा गावा माटे एक ज आपी पासे विकल्प छे, एक ज शब्द बोलवानो, आवा अक्षर ना पण जे धणी छे ने ए पुरुषोत्तम नारायण छे। હવે કોઈ ઉદ્યોગપતિ હોય એનું વર્ણન કરવા જવું, ઉદ્યોગપતિ બિઝનેસમેન હોય મોટા, અને એનું હું વર્ણન કરવા જવું કે આ કેવા છે, અરે એની પાસે તો મોટો બંગલો છે, એટલે બંગલા તો એના નોકર પાસે હોય છે, એના ઘરમાં ગાડીઓ છે, ડ્રાઈવર છે, તો ડ્રાઈવરવાળી ગાડીઓ ઘરમાં હોય છે ઘણા, એનો યથાર્થ મહિમા ગાવો જ શું કરાય? તો એમ કહેવાય, જેના નોકર પાસે 25 મર્સિડીઝ ગાડી છે, જેના નોકર પાસે 20 ઓરડાના ઘર છે, એમાં 40 જણા કામ કરે છે, એનો આ ધણી છે। ઉપનિષદ એમ કહે છે, મહિમા અક્ષરનો ગાય છે,
હવે જો બ્રહ્મ વિદ્યા સમજાવવા માટે, પરમાત્માનો મહિમા સમજાવવા માટે ઋષિએ શરૂઆત અક્ષરથી કરી. કોઈને પણ શંકા જાય છે આટલો બધો મહિમા કેમ ગાય છે, લાગે છે મહિમા અક્ષરનો, કારણ કે છે એ હકીકત છે, પણ એ મહિમા પરબ્રહ્મનો ધીમે ધીમે થવાનો છે. કારણ કે એક વાક્ય આવવાનું છે કે આવા અક્ષરથી પર, આવા અક્ષરના પણ નિયામક એવા પુરુષોત્તમ છે, અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત કહેવાય. મંડપ ઉપનિષદની મેં તમને વાત કરી, એ ઉપનિષદમાં પછી વ્યાખ્યા કરવાની આવી બ્રહ્મ વિદ્યાની એક લીટીમાં કરી છે. યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. જેના વડે, યેન એટલે જેના વડે, અક્ષરમ એટલે અક્ષર બ્રહ્મને, અને પુરુષમ એટલે પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણને, તત્વતો વેદ તત્વે કરીને જાણે તો સમજો એ બ્રહ્મ વિદ્યા છે. એકલા પરબ્રહ્મને જાગે જાણે, હા બ્રહ્મ વિદ્યાની દિશામાં છે, પણ બ્રહ્મ વિદ્યા સંપૂર્ણ નથી. એકલા અક્ષરને જાણે, બ્રહ્મ વિદ્યાની દિશામાં છે, પણ બ્રહ્મ વિદ્યા સંપૂર્ણ નથી. બ્રહ્મ વિદ્યા સંપૂર્ણ ત્યારે જ થાય છે જ્યારે અક્ષર અને પુરુષોત્તમ બંને તત્વને જાણે, એમ ઉપનિષદ કહે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં એક કથા આવે છે. જનક નામના રાજા હતા. આ જનક એટલે રામાયણની વાત નથી, ઉપનિષદની વાત કરું છું. એટલે સીતાના પિતા જે જનક હતા એની આ વાત નથી, એ ઐતિહાસિક છે. હું તમને જે વાત કરું છું એ વૈદિક જનકની વાત છે. એમણે એક યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂરો થયો પછી જે કંઈ ભૂદેવો આવ્યા હતા એ બધાને દક્ષિણા આપી. પણ એ યજ્ઞનો નિયમ એવો હતો કે અંતે કોઈ એક બ્રાહ્મણને 1000 ગાયો ભેટમાં આપવી. ઉપનિષદમાં 1000 ગાયોનું વર્ણન લખ્યું છે. એમાં એવું લખ્યું કે એ ગાયો કેવી હતી કે દરેકના શિંગડા સોનાથી શણગારેલા હતા. એટલે હવે ગાયની કિંમત વધી ગઈ હા પાછી. એકને આપવાની વાત હતી. સામાન્ય દક્ષિણા તો ભાગે પડતું જે હોય એ બધું બધાને અપાઈ ગયું. હવે આ કેવું હતું કે લોટરી જેવું હતું, કોને લાગે નક્કી નહીં. બધા 400-500 જેટલા ભૂદેવો હતા અને બધા વિચાર કરે અને બધાનું ટેન્શન વધે કે આ કોને મળશે. બે પ્રકારના ટેન્શન હોય, મને મળશે કે નહીં મળે એક, બીજું બીજાને મળી જશે તો એ એક ટેન્શન હોય છે. એવું બધું શરૂ થયું, કોને મળશે કોને મળશે. અને એમાં રાજાએ જાહેરાત કરી, યો વહ બ્રહ્મિષ્ઠ, જે તમારામાં બ્રહ્મ વિદ્યાનો જાણકાર હોય એ આ ગાયો લઈ જાય. તો આ તો બધા બિચારા કેવા હતા, કોઈ બ્રહ્મ વિદ્યાવાળા હતા નહીં, એ બધા તો છે ને કર્મકાંડી હતા. કર્મકાંડી એટલે શું, સત્યનારાયણની પૂજા કરાવે અને પછી આપણને બધાને સાવધાન કરે, ખબર છે ને તમને, વરકન્યા સાવધાન. પણ એ સાવધાન કહેતા હોય પણ આપણે બધા વિશ્રામમાં હોઈએ, એટલે એ કર્મકાંડી બ્રાહ્મણો યજ્ઞ યાગાદી કરાવે. એવા જ બધા ભેગા થયા હતા, કોઈ બ્રહ્મજ્ઞાની નહોતા. એટલે રાજાએ કહ્યું કે યો વહ બ્રહ્મિષ્ઠ, તમારામાં બ્રહ્મિષ્ઠ હોય આ ગાયો લઈ જાય. થોડી વાર બધું શાંત રહ્યું, બધા એકબીજાની સામે જોવા માંડ્યા. એટલામાં એક ભૂદેવ, એક બ્રાહ્મણ સભા વચ્ચે આવ્યા એના શિષ્યને લઈને, અને એના શિષ્યને કહે છે કે ઇમાહ ગાહા બધાન, આ ગાયોને તું લઈ જા અને આપણા આશ્રમોમાં બાંધી દે. એ જે બ્રાહ્મણ આવ્યો સભા વચ્ચે એનું નામ યાજ્ઞવલ્ક્ય. હવે જેવી ગાયો બાંધવાની વાત કરી ને તો રાજાને તો વાંધો હતો જ નહીં, એને આપવાનું જ હતું. પણ વાંધો ક્યાં શરૂ થયો, બ્રાહ્મણોમાં, કે અમે બેઠા છીએ એના લઈ જાય કેમ. એને રાજાને કહ્યું કે રાજાને રોકો, આ ગાયો લઈ જાય છે. રાજા કહે તો આપવા માટે જ મેં જાહેરાત કરી છે, રોકું કેવી રીતે હું. કે પણ તમે એકલાને આપી દો, કે એકને જ આપવાની વાત છે આ. પણ કે અમને ન આપો તો, કે હું શું કરું હવે એમાં. તો કે આને રોકો. રાજા કે ના હું ના રોકું, પાપ લાગે, બ્રાહ્મણનો દ્રોહ થાય તો પાપ લાગે. તો બ્રાહ્મણ કે વાંધો નહીં, તમને એની ચિંતા છે ને, અમે રોકીએ તો, કે તમારને બધી છૂટ. બ્રાહ્મણ કે તો અમને પાપ નહીં લાગે, કારણ કે પાપ પુણ્યનો નિર્ણય જ અમે કરીએ છીએ, નક્કી જ અમે કરીએ કોને પાપ કહેવાય ને કોને પુણ્ય કહેવાય. અમને સોંપી દો આ કેસ,
કે સોંપ્યું જાઓ, શું કરશો? એવું નક્કી થયું કે અમે બધા અમને એક એક પ્રશ્ન પૂછીએ, અને જો એને બધા પ્રશ્નોના જવાબ આવડી જાય તો એ બ્રહ્મજ્ઞાની સાચો, જવાબ ન આપે તો ગાયો અહીંયા રહેવા દેવાની. પછી કોને આપવી એ પછીનો પ્રશ્ન છે. રાજાને થયું કે આ બધા તો મારો યજ્ઞ અટકાવે એવા છે, કે ચાલો જલ્દી જલ્દી બધા પ્રશ્નો પૂછો. અને એ વખતે પ્રશ્નોત્તરીની શરૂઆત થઈ. જે પ્રશ્ન પૂછાયા, યાજ્ઞવલ્કે જે જવાબ આપ્યા, એના આધારે બૃહદારણ્યક ઉપનિષદનો એક મોટો અધ્યાય બન્યો. પ્રશ્નો પણ છે, જવાબ પણ છે. કહોડ નામનો બ્રાહ્મણ છે, ભૂચ્યુ નામનો બ્રાહ્મણ છે, જાત જાતના નામ છે એ લોકોના, એક પછી એક બધા પ્રશ્નો પૂછે છે. આમાં શું બન્યું કે જેમ જેમ બ્રાહ્મણો પ્રશ્ન પૂછે, યાજ્ઞવલ્કે તો બહુ બુદ્ધિશાળી હતા, ધાણી ફૂટે એમ જવાબ આપે. હવે એક પ્રશ્નનો જવાબ આપે એટલે બિચારા બ્રાહ્મણો ઉદાસ થાય, ને મનમાં શું થાય કે ગાયો ગઈ. એક જવાબ આવે એ લોકોને તો હવે શું મમત્વ થઈ ગયેલું કે જાણે ગાયો પોતાની હોય ને એવું થઈ ગયેલું. થોડા સમયમાં તો પોતે દાન કરતા હોય ને ઈર્ષ્યામાં આવું બધું થતું હોય છે. કોઈ બીજાને લાભ થાય તો ઈર્ષ્યાળુ હોય એને આમ થોડો પ્રશ્ન તો થાય, આ તો પાછો બ્રાહ્મણો હતા. એવું કહેવત છે લોકની અંદર, કોઈ બ્રાહ્મણો ખોટું લગાડશો નહીં. શાસ્ત્રનું વાક્ય નથી, સંસ્કૃતમાં છે પણ શાસ્ત્રમાં લખેલું નથી, લોકોએ બનાવેલું વાક્ય છે. બ્રાહ્મણ બ્રાહ્મણમ દૃષ્ટવા શ્વાનવત ગુરગુરાય છે. એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને જોઈને કૂતરાની જેમ ગુરખિયા કરે. કહેવત છે, લોકમાં ઉભી થયેલી કહેવત છે, શાસ્ત્રનું વચન નથી. આ કેમ ઉભું થયું? આ પેલા લોટ માગતા બ્રાહ્મણો હોય ને એમાં આ પ્રશ્ન થાય. દેશની અંદર બધા લોટ માગવા નીકળ્યા હોય, ટોકરીવાળો ભાવ હોય, નહીં ઘણી વાર ટીચર સુધી ઘંટડી લટકાડેલી હોય, એનો અવાજ આવે એટલે તમને ખબર પડે કે હું આવી ગયો છું, એટલે આપણે તૈયાર લઈને ઉભા રહેવાનું આપવા માટે. તો એક બ્રાહ્મણ છે ને એને કોઈ વધારે લોટ આપી દે તો જેને ઓછો આપે એને પ્રશ્ન થાય, એટલે પછી એની સામે છે ને આમ ઈર્ષ્યાથી જોયો, એટલે શ્વાનવત ગુરગુરાય છે એવો શબ્દ વાપર્યો. અમારી સાથે થાય ઘણી વાર, અમે સંતો જોડી માગવા જઈએ અને એક દિવસ થાય તો દેશની અંદર આપણે 14મી જાન્યુઆરી આવે ને ત્યારે સંતો જોડી માગવા જાય, એટલે કાયદેસર ભારતની અંદર એક દિવસ કોઈ પણ માણસ ભીખ માગી શકે. તમે કરોડપતિ હોય તે દિવસે માગવા જાય લોકો તમને આપે, ભારતનો રિવાજ છે. શું આપે નક્કી નહીં પણ આપે તો ખરા, તમને શેરડીના સાંઠા આપે ને ઘણા તલના લાડવા આપે ને આવું બધું જાત જાતનું હોય છે બધું. તમે એક દિવસ માગવા માટે જઈએ, 7-8 થેલીઓ હોય, પછી પ્લાસ્ટિકની થેલીઓ હોય, પછી અમારી જોડી પણ હોય, પણ લોકોને બહુ જ મોટો પ્રશ્ન થાય જયારે અમે જોડી માગવા જઈએ ત્યારે, કે આ કયા પ્રકારના ભિખારી છે. એટલે અમે લોકો પ્રશ્ન એટલે થાય કે ભીખ માગવા ગયા હોય અને નીકળે ઉતરે નવી નક્કોર ગાડીમાંથી, આજે જ ખરીદેલી હોય ગઈકાલે, હજી નંબર પ્લેટ પણ ન હોય, અને એમાં બેસીને આવે એટલે કે આ ભિખારી છે, કોણ છે આ લોકો? અને સાથે પાછા હરિભક્તો હોય, ધારો કે અમે સારંગપુરથી બોટાદ જઈએ તો આપણા કનુભાઈ ધાણાણી છે, એ અમારી સાથે પાછા ભીખ માગવા ભેગા હોય, એટલે કોકને ઈર્ષા થાય. જેવા આપણે જઈએ તો આટલું બધું ઘઉંનું મોટું ભરીને આપે દાનમાં, અને અમારી પાછળ જ કોઈ બાવો આવ્યો હોય, ટોકરીઓ બાવો કોઈ, એ આવડી નાની વાટકી હોય, ખાસી 14મી જાન્યુઆરી માટે જ રાખેલી હોય, બુદ્ધિશાળી હોય, બધું આવું સંગ્રહી રાખ્યું હોય કયા દિવસે કઈ વાટકીમાં લાવવું. અને અમારા પછી તરત આ પ્રસંગ બને તો અમારી સામે કેવી રીતે જુએ, એવું આ ભૂદેવોમાં થવા માંડ્યું. એક પછી એક જવાબ અપાયા, બધાના પ્રશ્નો પૂરા. બધાને થયું કે ભલે હવે ગાયો લઈ જાય, તારે બીજું શું. એવામાં એક બ્રાહ્મણી ઉભી થઈ, એનું નામ ગાર્ગી. એ ગાર્ગી નામની બ્રાહ્મણી ઉભી થઈ ને ઉપનિષદ લખે છે કે કેવી હતી, પૂછવાના સ્વભાવવાળી હતી, વાચક નવી અને બોલવાના સ્વભાવવાળી હતી. એને ઉભા થઈને જાહેરાત કરી કે ભૂદેવો, તમારા પ્રશ્નો પૂરા થઈ ગયા છે પણ હજી મારે પૂછવાના બાકી છે. ફરીથી બધામાં પ્રાણ આવ્યો કે પૂછી જ નાખો, ગમે તેમ કરીને આને હરાવો. અને આમાં કેવું છે, પાછું બીજાને પૂછવાની વાત આવે ને જયારે, તો માણસ એટલો બધો બુદ્ધિશાળી થઈ જાય ને, ઝીણામ ઝીણું કાંચી આવે જઈને. તમે જોજો, કોકને પૂછવાનું હોય ને ઓ એટલી બુદ્ધિનો ઉપયોગ કરે. સ્વાભાવિક એક આપણા બધાની પ્રકૃતિ હોય છે. બધા એવું કર્યું તો ગાર્ગીને કહ્યું તું ગમે તેમ કરીને પૂછી નાખ. એટલે ગાર્ગીએ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. તો એમાં પહેલા છે ને એ માનસિક રીતે યાજ્ઞવલ્કેને
થોડી વાત કરે છે કે જો યાજ્ઞવલ્ક્ય, હવે હું તમને જે પ્રશ્ન પૂછું છું ને એ સણસણતા બાણ જેવા છે ગભરાવવા માટે. યાજ્ઞવલ્ક્યને કોઈ અસર થતી નથી, એ કે જે હોય તે તમે પૂછી નાખો ને, પછી જે ગાર્ગીએ પૂછ્યું ને એ પ્રશ્ન હું તમને સંભળાવું છું. યદિદમ પૃથિવ્યામ સર્વમ તદ અપસુ ઓતમ ચ પ્રોતમ ચ કસ્મિન્નુ ખલુ આપહ ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ. યદિદમ સર્વમ પૃથિવ્યામ, આ પૃથ્વી જે આ બધી જ વસ્તુઓને ગ્રહણ કરીને બેઠી છે, એ પૃથ્વી એ જળમાં ઓતપ્રોત છે. તદ અપસુ ઓતમ ચ પ્રોતમ છે, અપ એટલે જળ, જળમાં ઓતપ્રોત છે. યાજ્ઞવલ્ક્ય, એટલી તો મને ખબર છે, આ બહુ જાણવા જેવી વસ્તુ છે. આજથી 10,000 વર્ષ પહેલા ભારત વર્ષની એક સ્ત્રીને પણ ખબર છે કે આ પૃથ્વી નામના ગ્રહ ઉપર જમીન કરતા પાણીનો ભાગ વધારે છે. યદિદમ પૃથિવ્યામ તદ અપસુ ઓતમ ચ પ્રોતમ છે. જમીન પાણીમાં ડૂબેલી છે એ તો મને ખબર જ છે. મહારાજે એના માટે શબ્દ જરા અલગ રીતે વાપર્યો કે આ પૃથ્વી છે ને જળને વિશે છાણાની જેમ તરે છે, મહારાજે એવું લખ્યું છે. એટલે કે પાણીનો ભાગ વધારે છે પૃથ્વી કરતા. પણ હે યાજ્ઞવલ્ક્ય, આ જળ શ્રેમાં ઓતપ્રોત છે એ તમે મને કહો, એટલે કે જળથી શ્રેષ્ઠ તત્વ કયું છે? તેજસી ગાર્ગી, એ તો તેજમાં ઓતપ્રોત છે. તરત ગાર્ગીનો પ્રશ્ન, કસ્મિનનો ખલુ તેજ ઓતશ્ચ પ્રોતશ્ચેતિ. આ તેજ શ્રેમાં ઓતપ્રોત છે. હે ગાર્ગી, વાયુ, એ તો વાયુમાં ઓતપ્રોત છે. તરત પ્રશ્ન, કસ્મિનનો ખલુ વાયુ ઓતશ્ચ પ્રોતશ્ચેતિ, તો એ વાયુથી ઉપર કોણ છે? અંતરિક્ષ લોકે ગાર્ગી, એ તો અંતરિક્ષ લોક કહેવાય છે. હવે છે ને, હવે જે બધા શબ્દો આવશે એક પછી એક ભૂમિકાઓ છે, એટલે કે લોક છે, જગ્યાઓ, એક તત્વથી બીજું તત્વ, ત્રીજું ચોથું, એમ કરીને અંતરિક્ષ લોક તત્વ ઉપર ગયા. ગાર્ગીએ તરત પ્રશ્ન પૂછ્યો, કસ્મિનનો ખલુ અંતરિક્ષ લોકાહા ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ. અંતરિક્ષ લોક શેમાં ઉત્પ્રોત છે? ગંધર્વ લોકે ગાર્ગી, એ ગંધર્વ લોકમાં ઉત્પ્રોત છે. ગંધર્વ લોક શેમાં ઉત્પ્રોત છે? દેવલોકે ગાર્ગી, એ દેવલોકમાં ઉત્પ્રોત છે. દેવલોક શેમાં ઉત્પ્રોત છે? ઇન્દ્રલોકે ગાર્ગી, ઇન્દ્રલોકની ઉપર કયો લોક છે? બૃહસ્પતિ લોકે ગાર્ગી. પૂછવાના સ્વભાવથી શું પ્રશ્ન પૂછ્યો હોય? બૃહસ્પતિનો લોક શેમાં ઉત્પ્રોત છે? કસ્મિનનો ખલુ બૃહસ્પતિ લોકા ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ. પ્રજાપતિ લોકે ગાર્ગી, એ તો પ્રજાપતિ લોકના લોકમાં ઉત્પ્રોત છે. આ બધું આડેધડ નથી, હા, તમે સાંભળતા એવું લાગશે આમાં. અને ગાર્ગી એમને એમ સાંભળે એવી નહોતી પાછી, જો ખોટું લાગે તરત, કારણ કે 1,000 ગાયોનો પ્રશ્ન હતો અને વત્તા સોનું, કોઈ જવા દે? કોઈ દિવસ ન જવા દે. બૃહસ્પતિનો લોક શેમાં ઉત્પ્રોત છે? તો કે પ્રજાપતિના લોકમાં. ગાર્ગીએ પ્રશ્ન પૂછ્યો, કસ્મિનનો ખલુ પ્રજાપતિ લોકાહ ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ. આ પ્રજાપતિના લોક શેમાં ઉત્પ્રોત છે? અને હવે જે જવાબ આવે છે એ સાંભળવા જેવો છે. બ્રહ્મલોકેશુ ગાર્ગી, એ તો બ્રહ્મલોકમાં ઓતપ્રોત છે. બ્રહ્મલોકને આપણે અક્ષરધામ કહીએ છીએ, બ્રહ્મ એટલે અક્ષર, લોક એટલે ધામ, એ અક્ષરધામમાં ઓતપ્રોત છે. એક પછી એક ભૂમિકાઓ આવી. હવે તમે સમજી શકો છો, ગાર્ગી પૂછવાના સ્વભાવવાળી હતી, બોલવાના સ્વભાવવાળી હતી, એને શું પૂછ્યું હશે? કે આ બ્રહ્મલોક પણ શેમાં ઉત્પ્રોત, ખરેખર પૂછ્યું હોય એણે, કસ્મિનનો ખલુ બ્રહ્મલોકાહ ઓતાશ્ચ પ્રોતાશ્ચેતિ. આ બ્રહ્મલોક એની ઉપર કયો લોક છે, એ શેમાં ઉત્પ્રોત છે, એ તમે મને વાત કરો. અને જેવો આ પ્રશ્ન પૂછ્યો ને, અત્યાર સુધી ધાણી ફૂટે એમ જવાબ આપતા યાજ્ઞવલ્ક્ય જવાબ આપવાનું બંધ કરીને ગુસ્સે થાય છે. અને શું બોલ્યા ખબર છે? કોઈ લોકની વાત નથી કરી, અક્ષરધામની ઉપર કોઈ લોકની વાત નથી કરી. યાજ્ઞવલ્ક્ય એવું બોલ્યા, માતી પ્રાક્ષી ગાર્ગી, હે ગાર્ગી, હવે વધારે પડતું પૂછીશ નહીં. પ્રશ્નોની પણ કંઈક સીમા હોય. કેટલીક બાબતો એવી છે કે જેની અંદર પ્રશ્નોથી ઉલ્લંઘન ન કરાય, કેટલીક બાબતો એવી છે કે જેમાં પ્રશ્ન પૂછાય નહીં, કેટલીક બાબતો એવી છે કે જેમાં પ્રશ્ન પૂછાય પણ એના જવાબ નહીં સમજાય.
આ ગમે તે પ્રશ્નો તો કેવું હોય છે, કોઈ પણ પૂછી શકે. સેલામ સેલો પ્રશ્ન કયો છે ખબર છે? મૂરખ પણ પૂછી શકે, અજ્ઞાની પણ પૂછી શકે એવો એક પ્રશ્ન છે. કેમ? અંગ્રેજીમાં શું કહે છે એને? બરાબર છે. આ પ્રશ્ન એવો છે ને, એમાં તમારે કોઈ ભૂમિકાની જરૂર નથી. તમે કઈ ડિગ્રી લીધી વગર ડિગ્રીએ પૂછી શકો, કોઈ લાયકાતની જરૂર નથી. અજ્ઞાની પણ પૂછી શકે. બસ હું બોલ્યો, અત્યાર સુધી આટલું બોલ્યો ને, તમારે એક જ કામ કરવાનું. તમે જે હરે હરે બોલો છો ને અરુણકુમાર, એની જગ્યાએ વાય વાય કરવાનું બસ. પછી ભલે હાય હાય થાય, એની ચિંતા નથી. દરેક વ્યક્તિ પૂછી શકે છે ને. તમે પૂછો એક કલાક પ્રવચન કરો ને તમે બોલો વાય, એટલે મારે ફરીથી શરૂ કરવાનું. આમાં એમ પણ જરૂર નથી કે તમારે જવાબ સાંભળવો પડે તો જ તમે વાય પૂછી શકો. વગર પૂછીને જતા રહો, કલાક પછી પાછા આવીને ફરીથી વાય બોલીને જતા રહો, હું બોલ્યા કરો બેઠો બેઠો. પ્રશ્નો પૂછવા એ બુદ્ધિશાળીનું લક્ષણ નથી. આજના વિશ્વવિદ્યાલયો પ્રશ્નો પૂછીને જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત શીખવાડે છે. કેટલી ખોટી રીત છે! શંકા કરતા શીખવાડે છે, કેટલી ખોટી રીત છે! ખોટી તો છે, કેટલી ઘાતક છે, મારી નાખશે. કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય, કઈ રીતે વસ્તુને સમજાય એની રીત છે. જુઓ તમે, શ્રીમદ ભગવદ્ ગીતા પણ શીખવાડે છે જ્ઞાન પ્રાપ્તિની રીત. ભગવદ્ ગીતામાં લખી છે 4:39 શ્લોક, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. મને લાગે છે કે આનાથી સુંદર દ્રશ્ય દુનિયામાં કયું જોવા મળે? એક બાજુ જ્ઞાન શબ્દ છે અને એની બાજુમાં શ્રદ્ધા શબ્દ પડ્યો છે. જ્ઞાન બુદ્ધિનો વાચક છે, જ્ઞાન બુદ્ધિનો વાચક શબ્દ છે અને એનું સાધન શ્રદ્ધા. કોઈ વ્યક્તિને બુદ્ધિ વધારવી હોય તો એને શ્રદ્ધા વધારવાની જરૂર છે. શાસ્ત્રો આપણને પ્રશ્નો પૂછવાની ના નથી પાડતા, પણ એક રીત શીખવાડે છે, એની એક સીમા હોય. પ્રશ્નો પૂછવાની વાત તો ગીતામાં પણ છે. હમણાં મેં ગીતાની શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ કહ્યું, એ 39મો શ્લોક છે. એની પહેલા 34મા શ્લોકમાં પ્રશ્ન પૂછવાની હા પાડી છે. તદ્વિધિ તમે જાણજો કેવી રીતે. પ્રણિપાતેન પહેલા નમસ્કાર કરજો, હાથ જોડજો, પછી પરિપ્રશ્નેન, પછી પ્રશ્ન પૂછજો, પછી હજી એક વાત છે સેવયા, પછી એની સેવા કરજો. આ ત્રણ વસ્તુ ભેગી રાખી શકતા હો ને તો જ પ્રશ્ન પૂછાય. ગાર્ગીએ તો પૂછી નાખ્યું કે બ્રહ્મલોકની ઉપર કયો લોક છે, અને યાજ્ઞવલ્ક્ય ગુસ્સે થયા. માતી પ્રાક્ષી ગાર્ગી, હવે વધારે પડતું પૂછીશ નહીં, અક્ષરધામની ઉપર તું કયો લોક છે એમ પૂછે છે. માતે મૂર્ધાવ્યા પતત, આ તરુણ ગળું છે ને એ કપાઈને જમીન ઉપર પડી જશે. અક્ષરધામની ઉપર કોઈ લોક જ નથી, અક્ષરધામ સર્વોપરિ ધામ છે. બોલો અક્ષરધામ કી છે? યાજ્ઞવલ્ક્ય કહ્યું. અને ઉપનિષદ કહે છે કે પેલી ગાર્ગી તો એવી ડરી ગઈ ને પછી, વાચક નવી ઉપર રામ. બોલવાના સ્વભાવવાળી હતી પણ ચૂપ થઈ ગઈ. અને જેવી ચૂપ થઈ ગઈ એટલે આ બધા બ્રાહ્મણો બેઠા હતા ને, એને થયું કે ગાયો હવે તો ગઈ. ગાર્ગી કહે છે, જુઓ ભૂદેવો, મારા પ્રશ્નનો પણ આને જવાબ આપી દીધો છે તો સમજવું કે બ્રહ્મજ્ઞાની છે. સભામાં યાજ્ઞવલ્ક્ય વિજેતા જાહેર થાય છે અને બધા રાજી થઈને કહે છે કે જાઓ ગાયો તમને આપી, જાણે પોતાની હોય ને. રાજા તો બિચારો બેઠા બેઠા તમાશો જોયા કરે. ભૂદેવો છૂટ આપી, યાજ્ઞવલ્ક્ય લઈ જાય છે ગાયો. ઉપનિષદ એમ કહે છે, પછી યાજ્ઞવલ્ક્ય જે કહ્યું ને, અમે તમને ભૂમિકા કહી, અક્ષરધામની વાત કરી, હવે તમે શબ્દો સાંભળજો. પછી જે યાજ્ઞવલ્ક્ય વાત કરી, ગાર્ગીને કહે છે, બધા વતી ગાર્ગી ઉભી છે ત્યાં, બીજા બ્રાહ્મણો છે, પ્રતિનિધિત્વ ગાર્ગી કરે છે. એ વખતે જે મહિમા ગાયો યાજ્ઞવલ્ક્ય, એ અક્ષરનો મહિમા છે. એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિદૃતૌ તિષ્ઠતઃ.
આ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં તો, જે અક્ષરધામની મેં તને વાત કરી, એ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં તો સૂર્ય અને ચંદ્ર પણ ધરાયેલા રહે છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસન એ ગાર્ગી દ્યાવા પૃથ્વી વિધુતે તિષ્ઠતઃ. આ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં તો દ્યુલોક, દ્યાવા એટલે દ્યુલોક અને પૃથ્વી એટલે પૃથ્વીલોક, એટલે કે બધા જ જેટલા લોક માત્ર છે એ બધા ધરાયેલા રહે છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસન એ ગાર્ગી નિમેષાહ મુહૂર્તાહ અહોરાત્રાણી અર્ધમાસાહ માસાહ ઋતવઃ સંવત્સરાહ ઇતિ વિદ્યુતાસ્તિષ્ઠંતિ. આ બધા સમયના વિભાજનો છે. નિમેષ એટલે એક પલકારો કરીએ ને, આંખ આમ પટપટાવીએ ને, સમયની ગણતરી છે પ્રાચીન કાળની, એને નિમેષ કહેવાય. નિમેષાહ મુહૂર્તાહ, આપણે મુહૂર્ત કહીએ છીએ ને જેને, ચોઘડિયા દોઢ કલાકનું એક મુહૂર્ત હોય, દોઢ કલાકનું, અને બે મુહૂર્ત ભેગા કરીએ ને એટલે એક પ્રહર બને, ત્રણ કલાક, એને પ્રહર કહેવાય. એવા આઠ પ્રહર ભેગા કરીએ એટલે ચોવીસ કલાક થાય, એને એક દિવસ કહેવાય. આપણે આઠે ફોર એવું બોલીએ છીએ ને, પ્રહર છે. એવો એક દિવસ થાય, એવા પંદર દિવસ ભેગા કરીએ એટલે એવો એક પક્ષ થાય, એને આપણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહીએ. એવા બે પક્ષ ભેગા થાય એટલે એક માસ, એટલે કે એક મહિનો બને. એવા ત્રણ મહિના ભેગા થાય એટલે કે એવી ઋતુ બને. એવી ચાર ઋતુ ભેગી થાય એટલે એક વર્ષ બને. સમયના વિભાજન છે. હે ગાર્ગી, આ બધા સમયના વિભાજનો પણ એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને, આ અક્ષર બ્રહ્મના પ્રશાસનમાં જ થાય છે. બધા તો સાંભળતા હતા, યાજ્ઞવલ્ક્ય આગળ વધ્યા. યો વા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્માન લોકાત પ્રયતિ સકૃપણઃ. સરસ વાત કરી. હે ગાર્ગી, જે વ્યક્તિ આ અક્ષર બ્રહ્મને જાણ્યા વગર, અવિદિત્વા એટલે જાણ્યા વગર, અસ્માન લોકાત પ્રયતિ મરી જાય અને આ લોકમાંથી જતો રહે તો શું થાય? સકૃપણ, એ દયાને પાત્ર છે, એને ફરીથી જન્મ લેવો પડશે. બીજી વાત કરી, એ તો એનાથી આપણને ચમકાવે એવી વાત છે. યોવા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા યજતે તપસ્તપ્યતે બહુની વર્ષ સહસ્રાણી અંતવત એવાસ્ય તદ્ભવતી. જે વ્યક્તિ અક્ષર બ્રહ્મને જાણ્યા વગર યજ્ઞો કરે, યજતે એટલે યજ્ઞો કરે, તપસ્તપ્યતે બહુની વર્ષ સહસ્રાણી, હજારો વર્ષ સુધી તપ કરે તો પણ શું થાય ખબર છે? નાશવંત ફળ મળશે. અંતવત એવાસ્ય તદ્ભવતી, એને નાશવંત ફળ મળશે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ તો જુઓ. જે લોકો અક્ષરને જાણ્યા વગર, અક્ષર બ્રહ્મ એટલે પ્રમુખ સ્વામી મહારાજને જાણ્યા વગર, ઓળખ્યા વગર યજ્ઞો કરે છે, ઉપનિષદ એમ કહે છે કે એને નાશવંત ફળ મળશે. આપણે નહીં કહેવાનું, કોઈ મારશે તમને. ઉપનિષદ કહે છે, યોવા એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વા, જે અક્ષરને જાણ્યા વગર યજ્ઞ કરે, હજારો વર્ષ સુધી તપ કરે. મહારાજે તો કેટલું આપણને સરળ કરી આપ્યું, આપણને મહિમા સમજાય છે. ને તો આપણા તો તપની એ વાત થાય એવી નથી. લોકો હજારો વર્ષ તપ કરે, નાશવંત ફળ મળે. આપણે જેવું તેવું તપ કરીએ છીએ, કરીએ છીએ, તપ નથી કરતા એવું નહીં, આમ જોરદાર એકાદશી કરીએ છીએ. ભલે એક ડઝનથી વધારે કેળા ખાતા નથી આપણે, એમાં આવું આપણું તપ છે. બીજું કંઈ ખાધું નથી, એવું કંઈ કીર્તન આવે છે ને, બીજું કંઈ પીતા નથી, કે આજે તો નિર્જળા ઉપવાસ છે, એ કેમ પાણી નથી પીધું, સમજ્યા કે? દૂધ પીધું છે કાલે, બીજું કઈ પીધું? આવા ઉપવાસ કરીને પણ આપણને અક્ષરધામ મળે છે, અને બીજા હજારો વર્ષ તપ કરે તો પણ નાશવંત ફળની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધાંતની વિશેષતા, આ ઉપનિષદ કહે છે. અને એની સામે જે અક્ષર બ્રહ્મને જાણે તો શું થાય? યોવા એતદ અક્ષરમ ગાર્ગી વિદિત્વા, વિદિત્વા એટલે જાણીને, આ અક્ષર બ્રહ્મને જાણીને કોઈ તપ વગેરે કરે, અસ્માન લોકાત પ્રયતિ, અને એનો દેહ પડી જાય તો શું સમજવું? સબ્રાહ્મણ, એ સાચો બ્રહ્મવેત્તા છે, એ સાચો બ્રહ્મજ્ઞાની છે. હકીકતમાં જોઈએ ને તો આપણો જે સત્સંગ સમુદાય છે ને, ઉપનિષદના કેવા પ્રમાણે જો અક્ષરને એ જાણતો હોય, અક્ષર બ્રહ્મને, તો બધા જ બ્રહ્મજ્ઞાની છે. વાય વાય નથી આવી હજી, ત્યાં સુધી વાંધો નથી. સાચી વાત છે,
આપણે આપણને ખબર નથી આપણે બ્રહ્મજ્ઞાની છીએ. ઉપનિષદ આપણને બ્રહ્મજ્ઞાની કહે છે. કઠોપનિષદમાં એવું લખ્યું છે, હમણાં સ્વામીએ મંત્ર ગાયો, બહુ સરસ મંત્ર હતો. કઠોપનિષદ એટલે યમ નચિકેતાનો સંવાદ છે. આપણે અક્ષરધામની અંદર જે વોટરશો બનાવ્યો છે ને, નચિકેતાના ત્રણ વરદાન છે. એ ત્રણ વરદાનમાં પહેલા વરદાનમાં એને એમ કહ્યું કે મારા પિતાનો ક્રોધ શાંત થાય, યમરાજા કે તથાસ્તુ. બીજા વરદાનમાં અગ્નિ વિદ્યા માગી, એને ભણાવી તથાસ્તુ કહ્યું. ત્રીજા વરદાનની અંદર જે વાત છે ને, એમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. યમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્થિ ઇતિ કે નાયમ અસ્થિ ઇતિ છે કે. લોકની અંદર માણસ મરી ગયા પછી ચર્ચા ચાલે છે. નચિકેતાએ પૂછ્યું, મરી ગયા પછી કેટલાક કે છે કે છે, કેટલાક કે છે કે નથી, આની વાત તમે મને કરો, શું છે ને શું નથી. નચિકેતાએ કહ્યું નથી, જવાબના આધારે ખબર પડે છે. પણ એમાં કેટલાક મંત્રો એવા છે જેમાં અક્ષરની વાત છે, અક્ષરધામની વાત છે, અને એમાં સરસ વરદાન આપણને પણ મળ્યું છે. યમરાજા નચિકેતાને એમ કહે છે, સર્વે વેદાહ યત પદમ આમનંતી. હે નચિકેતા, એવી એક જગ્યા છે, પદમ એટલે જગ્યા, જેના ચારે વેદો ગાન કરે છે. સર્વે વેદા યત પદમ આમનંતી. તપાંસિ સર્વાણી છે યદ વદંતી, જેને પામવા માટે ઋષિ મુનિઓ તપ કરે છે. ત્રીજા નંબરે, યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, જેને ઈચ્છા રાખતી વ્યક્તિઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવીમી, એવી એક જગ્યાની વાત હું તને ટૂંકમાં કરું છું. ઓમ ઇત્યેતત, એને ઓમ કહેવામાં આવે છે. હવે શબ્દો સાંભળજો, એતત ધેવાક્ષરમ બ્રહ્મ, એને જ અક્ષર કહેવામાં આવે છે, એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. એતત ધેવાક્ષરમ બ્રહ્મ, એતત ધેવાક્ષરમ પરમ, એતત ધેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત. એને જ અક્ષર કહેવામાં આવે છે, એને જ બ્રહ્મ કહેવામાં આવે છે, એ શ્રેષ્ઠ છે. એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. જે આ અક્ષરને જાણે એ બ્રહ્મલોકમાં પણ એનો મહિમા વધે છે. એમ પછી બીજી વાત એ કરી કે જે વ્યક્તિ આવી રીતે અક્ષર બ્રહ્મને ઈચ્છે, યો યદ ઈચ્છતી તસ્ય તત. આ તો જોરદાર વરદાન છે. એ વ્યક્તિ જે ઈચ્છા કરશે ને એને મળી જાય. આપણા માટે બહુ કામની વસ્તુ થઈ, મફતમાં બધું મળે, ખાલી અક્ષરને જાણવા બીજું કંઈ જ નથી, માહિતી નહીં, હા, અનુભવની વાત છે. જે ઈચ્છા કરે એ મળે. આપણે કેટલું બધું આપણે નોકરી માટે પ્રયત્નો કરીએ છીએ, ધંધો લઈ લઈએ હવે સારો ચાલે એના માટે પ્રયત્ન કરીએ છીએ. નહીં, પ્રાર્થનાઓ તો બધી એ જ છે ને આપણી મોટાભાગની. જે ઈચ્છા કરે, પ્રેસિડેન્ટ થવું હોય ને તો એ થઈ જવાય, પણ એના માટે કરવાનું શું છે? ખાલી અક્ષરને જાણી લે. તો આજે છે ને આપણે એવું કરીએ, સભા બંધ કરીને છે ને અક્ષરને જાણવાની શરૂઆત કરીએ, રાતના 12 વાગ્યા પહેલા જાણી લઈએ, અને સવારે ઈચ્છા કરીએ કે હવે જો પાઉન્ડ મારા ઘરમાં આવી જાય, સવારે ડગલો થાય થાય થાય, જો હું ના પાડું તો ઉપનિષદ ખોટું પડે. ઉપનિષદે કહ્યું, જે ઈચ્છા કરો, યો યદ ઈચ્છતી તસ્ય તત. પણ એક કન્ડિશન છે, જો અક્ષરને જાણે. ગુજરાતીમાં એમ કહેવાય કે 73 મણનો તો વચ્ચે પડે. અક્ષરને જાણવું એટલે શું? હૃદય કબૂલ કરે અક્ષર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મ આ પ્રમુખ સાહેબ મારા છે, એવું હૃદય કબૂલ કરે. ખાલી બોલવા મોઢેથી હું બોલું છું એમ પણ નહીં, હૃદયમાં કબૂલ કરે. એ જે ઈચ્છા કરે ને, પછી તો વાત જ જવા દો. એના ઘરે ગાડીઓની લાઈન લાગે. પણ આ ભગવાન પાસે ક્ષેત્ર એવા નથી, એમને આ બધા કન્ડિશનો એવી સરસ કરી છે ને કે જ્યાં સુધી ઈચ્છા કરે તો એ અક્ષર ઉપર થાય નહીં, પહેલી વાત તો. અને અક્ષરને જાણી લે, જેને નિશ્ચય થયો અક્ષર બ્રહ્મનો, અરે તકલીફ એ છે કે એની ઈચ્છા થાય નહીં. ઉપનિષદો કેવું સરસ વરદાન આપે છે. આપણે કહેવાની તાત્પર્ય એટલું જ છે કે ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. આ એવું નથી કે આપણે બીએપીએસની એક સભામાં બેઠા છીએ એટલે વાત કરીએ છીએ. આમાં ક્યાં એક પણ વાક્ય વચનામૃતનું આવ્યું? એટલે મેં શરૂઆતમાં તમને કહ્યું હતું ને, એક પણ ઉપનિષદ એવું નથી કે જેમાં અક્ષર પુરુષોત્તમની વાત ન હોય. હવે આપણી દ્રઢતા ન થતી હોય આપણી ખોટ છે, શાસ્ત્રોએ તો આપણને કહી દીધું.
ત્યાં સુધી કહ્યું આ જે મુંડકની વાત મેં તમને શરૂઆતમાં કરીને એમાં તો અક્ષરનો મહિમા એવો લખ્યો છે કે અક્ષર બ્રહ્મ છે તદેતદ અક્ષરમ બ્રહ્મ સ પ્રાણ એ તો દરેક વ્યક્તિઓનો પ્રાણ છે અક્ષરની વાત છે સ પ્રાણ સ વાંગમન આ બધા બોલે છે ને એની શક્તિથી બોલે છે મન જે વિચારે છે એ અક્ષરની શક્તિથી વિચારે છે આટલો બધો અક્ષરનો મહિમા કયો અને પછી એમ કહે છે તમેવ જાનથ આત્માનમ તમે એ અક્ષરને જ એ અક્ષર બ્રહ્મને જ તમારો આત્મા જાણજો સંપ્રદાયમાં એક વાક્ય બોલાય છે તમને ખબર હોય તો સત્પુરુષ મારો આત્મા છે આ ઉપનિષદનું વાક્ય છે તમેવ જાનથ આત્માનમ તમે એ અક્ષરને જ તમારો આત્મા જાણજો પછીની રીતિ એમ કે છે અન્ય વાચો વિમુંછથ હવે બીજી બધી વાત કરવાની બંધ કરો અક્ષરની જ વાત કરો એટલે કે આપણા ગુરુ છે ઉપનિષદ કે છે બીજી બધી વાતો એટલે શું બધી માણસાઈની બધી વાતો થતી હોય છે જાત જાતને વાત વાતને દયા રાખો અને આમ કરો બધું સારું જ છે પણ અક્ષરરૂપ થવાની વાત કરો અને બીજી વાત બંધ કરો એટલે કે બ્રહ્મરૂપ થવાની રોજ વાત કરો કારણ શું અમૃતસ્ય એશ સેતુ જે મુક્તિ અમૃતત્વ કહીએ એને પ્રાપ્ત કરવાનો આ સેતુ છે એટલે કે એનું માધ્યમ છે અક્ષર બ્રહ્મ એટલા માટે એને સતત સંપાડવા જોઈએ એવી રીતે ઉપનિષદોએ આપણને વાત કરી તો કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ વૈદિક સનાતન સિદ્ધાંત છે પુરુષોત્તમની વાત એટલે વધારે નથી કરી કે એ વાત તો બધા જાણે જ છે નવી વાત તો અક્ષરની છે એટલી વાત આપણે કરી બીજી વાત આપણે શું જોવાની હતી કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વૈદિક સનાતન સિદ્ધાંત તો છે જ એ પહેલી વાત બીજી વાત આ વૈદિક સનાતન સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એનું મૂર્તિમાન સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે હવે છે ને ગાડી પાટા ઉપર આવે છે એટલા માટે ઘણીવાર અક્ષરની વાત કરે ને હવામાં ભડાકા થાય બધા એને હવામાં ભડાકો કહેવાય એ ક્યાંય જાય નહીં એ ખાલી ભડાકો કર્યો કહેવાય ભડાકા કામમાં આવે નહીં પ્રમુખ સ્વામી મહારાજ એ અક્ષર છે આપણે એમને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ ઉપનિષદે પણ કહ્યું છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવા વિગચ્છે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા ગુરુ પાસે જવું જોઈએ એ ગુરુ કોણ શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ એ શ્રોત્રિય હોય એટલે કે એને બધા જ શાસ્ત્રોના રહસ્યોની ખબર હોય એવા ગુરુ પાસે જવું પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ છે એને બધા શાસ્ત્રોના રહસ્ય ખબર છે અહીંયા લંડનનો જ લગભગ પ્રસંગ છે બાપા પાસે એક પ્રેસ રિપોર્ટર આવ્યા અને કોઈ જોયો હતો અચાનક એને એક પ્રશ્ન પૂછ્યો બાપાને કે પ્રમુખ સ્વામી મહારાજ તમે બાઇબલ વાંચ્યું છે આ તો પ્રશ્ન કેવો છે એટલે આમ બધાને થયું કે સ્વામી શું જવાબ આપશે સ્વામી શાંતિથી જવાબ કે ના બાઇબલ નથી વાંચ્યું પણ બાઇબલનો સાર જાણીએ છીએ કેટલો સરસ જવાબ છે જુઓ અગત્યનું શું છે બાઇબલ વાંચવું કે સાર જાણવો એ ખબર હતી એમણે પ્રમુખ સ્વામી મહારાજને એ ખબર હતી કારણ કે એમને બ્રહ્મ વિદ્યાની ખબર હતી જેને બ્રહ્મ વિદ્યાની ખબર હોય એને બધી ખબર હોય શ્રોત્રિય હોવા જોઈએ ગુરુ ઉપનિષદ એમ કે છે પોતે બ્રહ્મ હોવા જોઈએ શ્રોત્રિયમ બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ લખીએ છીએ આપણે અને ત્રીજું નિષ્ઠમ એટલે ભગવાનની અંદર નિષ્ઠા હોય છે જો સ્વામી બાપાને શ્રીજી મહારાજમાં કેવી નિષ્ઠા ભગવાનમાં કેવું કરતા પણ આનું જ્ઞાન છે એટલે તો હેરોમાં જમીન ન મળીને આપણે કે સારી નિરાતે સુઈ ગયા વિવેક સારું સાંઈ છે કે મને ઊંઘ ન આવી એ ક્યાં સંસ્થાના પ્રેસિડેન્ટ હતા એમને ઊંઘ ન આવી પ્રેસિડેન્ટ સુઈ ગયા બોલો કેવું કહેવાય પરમાત્માની અંદર નિષ્ઠા હોય પોતે અક્ષર બ્રહ્મ હોય જેને સર્વશાસ્ત્રોનો સાક્ષાત્કાર હોય એને ગુરુ કહેવાય એ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે કેમ મૂર્તિમાન સ્વરૂપ છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પોતે અક્ષર બ્રહ્મ છે અને એમનામાં પુરુષોત્તમ નારાયણ સમ્યક રહ્યા છે આ સ્પષ્ટતા રાખવાની બાપા પોતે ભગવાન નથી તાત્વિક રીતે વાત કરું છું અક્ષર અક્ષર છે પુરુષોત્તમ પુરુષોત્તમ છે પણ પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી એકદમ ભગવાનને વરેલા સંત રાત દિવસ મહારાજને યાદ કરે હમણાં બે વર્ષ પહેલા સારંગપુરમાં બાપા હતા એક વખત રાત્રે એવું દ્રશ્ય જોવા મળ્યું કે સ્વામી બાપાને ઊંઘ નહોતી આવતી
અને એમને કેર દુખતી હતી, પગમાં દુખાવો હતો. સેવક સંતો જાગતા હતા, નારાયણ સ્વામી જાગતા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજ શું બોલતા હતા ખબર છે? આટલા દુઃખમાં, હે મહારાજ, હે શાસ્ત્રી મહારાજ, હે યોગીજી મહારાજ, જોવો તો કોઈ દુઃખની વાત નહીં, હા, કે મને આમ દુખે છે, તેમ દુખે છે. આજે સતત અનુસંધાન ભગવાનનું એમને છે, ગુરુઓનું અનુસંધાન છે, એટલે પોતે અક્ષર બ્રહ્મ છે અને એમના જીવનની અંદર ભગવાન સિવાય બીજું કાંઈ નથી. પ્રભુસાઈ મહારાજ મૂર્તિમાન સ્વરૂપ છે. હવેથી જયારે જયારે બાપાના દર્શન કરીએ ને, ત્યારે આપણે મનની અંદર ભાવના શું લાવવાની? કે હું મૂર્તિમાન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના દર્શન કરું છું. હવે એક ડગલું આગળ, કે જેટલા કઈ ઉપનિષદોના મંત્રો ગવાયા ને, એ જેની વાત કરી છે એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ બેન ભેગા કરવાના છે આપણે. વચનામૃતમાં પણ જ્યાં સંતનો મહિમા છે, સંત શબ્દથી છે, સત્પુરુષ શબ્દથી છે, પરમ ભાગવત સંત તરીકે છે, વડવાનળ અગ્નિ જેવા એમ કહ્યા હોય એવા જેટલા શબ્દો છે એ મને જે મળ્યા છે ને પ્રમુખ સ્વામી મહારાજ, એનું વર્ણન છે. એમાં આપણે સમજીએ ને તો સમજવું કે સિદ્ધાંત બરાબર સમજીએ છીએ. આજે આપણે ઉપનિષદોની વાત કરી, ઉપનિષદોમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત કરી, અને પ્રમુખ સ્વામી મહારાજનું મૂર્તિમાન સ્વરૂપ છે એ વાત કરી. આવતીકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે વાત કરીશું. એક વાક્ય કહીએ અહીંયા ગીતા માટે, કે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક પણ અધ્યાય એવો નથી કે જેમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત થઈ ન હોય. અને ત્યાં સુધી કે કોઈ વ્યક્તિ જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો ઇન્કાર કરે, એની ના પાડે, તો સમજવું કે એ ભગવદ્ ગીતામાં માનતો નથી. શું છે વાત આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ખરેખર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સંપૂર્ણ વૈદિક છે, અને એનું મૂર્તિમાન સ્વરૂપ એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ વિષયને આધારે ખૂબ જ સુંદર રીતે, વિદવત છતાં પણ સુંદર સર્વ શૈલીની અંદર પૂજ્ય ભદ્રેશ સ્વામી આપણને વાત કરી, એ બદલ આપણે એમનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.